ધોરણ ચાર એમાં આપણે ચાર પૂરા થઈ ગયા. આપણે ચેપ્ટર હવે પાંચમું આજથી શરૂઆત કરવાનું છે. તો દુનિયા જવાનો રસ્તો જો અહીંયા તમે જુઓ, ગપુની હવાઈ સફર. હવે ગપુ હવાઈ સફર કરે, હવાઈ એટલે આકાશમાં. ગપુ નાનકડો બહાદુર ઉંદર હતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના ફુગા મોટા ફુગાથી રમી રહ્યા હતા. ફુગો ઊંચો ઉડીને છે ટૂંકણી કડી ગયો. ગપુ રોમાંચિત હતો. તેણે વિચાર આવ્યો કે બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપુ પોતાની ફુગાની દોરી પર ચડી ગયો અને તે પોતાના પંખાના પાંખિયા ઉપરથી જોઈ શકતો હતો. જો અહીંયા ફુગો હતો હવાવાળો, એમાં દોરા ઉપર જો ચડી ગયો છે અને પછી પોતે પંખાના પાંખિયા છે એની ઉપર જોવે છે. હવે આ પાંખિયા પર તો ઘણી બધી ધૂળ છે, નીચેની તો કેટલી ચોખ્ખો દેખાય છે. એને ખબર પડી કે ઓહો, પાંખિયાના ઉપર તો જો કેટલી ધૂળ છે અને ધૂળ દેખાણી કે નીચેથી તો એકદમ ચોખ્ખો લાગતો હતો. ગપુ ઉંદરે જોયું. ગપુએ નીચે જોયું તો તે પથારી ખુરશી એક ટેબલ, એક પુસ્તક તથા બીજા ટેબલ ઉપર બોટલ, જગ, ફળ વગેરે બધું જોઈ શકતો હતો. જો એ ચિત્રમાંથી દેખાય છે, પોતે ઉપર ચડ્યો છે ને છત ઉપર, એટલે એને બધું ત્યાંથી નીચેથી આવું દેખાય છે. ટેબલ ઉપર પડ્યું છે જગ ને ખુરશી ઉપર પુસ્તકો પડ્યા છે, ટેબલ ઉપર ખુરશી પર ને બીજા બોટલ પડી છે, જગ ને ફળ વગેરે બધું પડ્યું છે. બધું અહીંયા દેખાય છે. અને ચિત્રમાં ઉપરથી જોવે છે. મૂર્ખ ચીંકી ચીજ શોધી રહી હતી, પરંતુ તે જગ મૂકેલું ચીજ જોઈ શકતી નથી. આ જગની અંદર હતું એટલે એને ખબર નથી. હવે એને દેખાઈ ગયું પોતે ચીજ કે હા, જગની અંદર રહેતું છે. શું તમે વિચારી શકશો કે શા માટે ગપુ જગ પર પડેલું ચીજ જોઈ શકે છે અને ચીંકી શા માટે જોઈ શકતી નથી? પ્રકાશ વિચારો જોઈ, શું કામ નથી દેખાતું ચીંકીને અને ગપુને કેમ દેખાણું ચીંકની જગની અંદર છે? બરાબર ત્યારે જ જોરથી પવન આવ્યો અને જેથી ફુગો રૂમની બહાર ધકેલાઈ ગયો. જોઈ પોતે ફુગાનો ઉપર હતો ને તો પવન આવ્યો એકદમ અને ફુગો છે એ જો ઉડી ગયો. એમ દેખાય ચિત્રમાં. જ્યારે હું મારા ઘર તરફ ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે, પણ અહીંથી ખૂબ નાનું એવું કામ એવું કેમ દેખાય છે? ફુગો ઊંચે ચડ્યો અને ગપુ ફુગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતા તે પોતાના ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વાર, રેલવે લાઇન, મીઠાઈની દુકાન વગેરે, સુહાસિનીના ઘરની છત પર પાણીની ટાંકી જોઈ શકતો હતો. રેલવેના પાટા ઉપર તે પેલું કોણ છે? તે પેલી ગાડી મોટી બિલાડી છે. હવે જો રેલવેના પાટા ઉપર પોતે ફુગા સાથે આવે છે એટલે પોતે જોઈએ કે મોટી બિલાડી ત્યાં છે. અહીંથી તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. પછી ગુરુદ્વારા જવું હોય તો તે ક્યાં અમરજી દરરોજ જાય છે. જો અહીંયા ગુરુદ્વારે પોતે ગુરુદ્વાર પણ એને દેખાય છે. અમી મીઠાઈની દુકાન અહીં છે તે ખબર મને ખબર નહોતી. પછી કેવો હોય તો મીઠાઈની દુકાન છે, હવે મને દેખાણ ઉપરથી હવે મને ખબર પડી ગઈ ત્યાં દુકાન પણ છે. એવી રીતે તમારા વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તે તમારે કલ્પના કરો અને તેને દોરીને તેમાં પાટલી, બેઠક, બોર્ડ, બારણા, બારી વગેરે બધું દર્શાવવાની નિશાની કરવાની. તમારા નોટમાં તમારે દોરવાનું વર્ગખંડ હોય ને એવી રીતે. ચાલો આજે આટલું રાખીએ. હસ્તી.